રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બે દિવસ અગાઉ ઉપલેટા કોંગ્રેસમાં ભડકો જોવા મળેલ હતો અને અમુક સદસ્યો ઉપલેટા ધોરાજીના ધારાસભ્યને જો લોકસભાની લલિત વસોયાને જો ટિકિટ આપવામાં આવશે તો ઉપલેટા તાલુકા પંચાયતના ટેકેદારો ભાજપને સમર્થન આપીશું તેવો પત્ર સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ કરવામાં આવ્યો હતો. ઉપલેટા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો, જેના સંદર્ભમાં આજ રોજ રાખાભાઈ ડાંગરના જણાવ્યા અનુસાર જે ઉપલેટા તાલુકાના સદસ્યો હવે નારાજ હતી અને હવે કોંગ્રેસની સાથે છે તેવો સ્વરૂપ વ્યક્ત કર્યો હતો. આમ ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવ્યું છે અને કોંગ્રેસ પાર્ટી જે ઉમેદવારને લોકસભા ટિકિટ આપવામાં આવશે તેને સંપૂર્ણ રીતે ટેકો જાહેર કર્યો હતો અને નારાજગી વ્યક્ત સદસ્યો હવે નારાજ નથી, કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. આવું ઉપલેટાના કોંગ્રેસ અગ્રણી એવા લાખાભાઈ ડાંગરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. આમ ઘીનઠામાં ઘી ભળી ગયું છે. કાનભાઈ સુવા, જ્યારેજ ટીવી, ઉપલેટા. કારોબારી ચેરમેન નવીનભાઈ દલસાણીયા હતા, પણ અટાણા અત્યારે અમે સંકલનથી બધા ભેગા છીએ. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લાખાભાઈ, તાલુકા પંચાયતના તમામ સભ્યો અમે સાથે મળીને બધું કામ કરી છીએ અને કોંગ્રેસ પાર્ટી જેને ટિકિટ આપશે એનું અમે કામ કરશું. હાથનો પંજો નિશાન લઈને આવશે એની સાથે છે એમ બધાય.